નમસ્કાર દર્શક મિત્રો, જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારનાર સામે નડિયાદ એસપી કચેરીએ આવેદન આપવામાં આવ્યું. નડિયાદ એસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ એકઠા થઈ આવેદન પત્ર આપી કોમી રમખાણો ફાટી નીકળે તેવા શબ્દોનું ઉચ્ચારણ કરનાર વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરાઈ છે. શહેરમાં શાંતિ અને ભાઈચારાથી રહેતા બંને સમાજના લોકોને ખોટી સેનાઓ કે સંગઠનોના નેતાઓની ખોટી પ્રાપ્ત કરવા પબ્લિસિટીમાં હેરાન ન કરવા પણ અપીલ કરાય છે. નડિયાદના સોહિલભાઈ વોહરા તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ નડિયાદ એસપી કચેરી ખાતે રાજન ત્રિપાઠી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ગત તારીખ 22/1/2024 રોજ હિન્દુ ધર્મ સેનાના રાજન ત્રિપાઠી દ્વારા ટોળા સાથે દેશની શાંતિ અને સલામતી જોખમાય તે રીતે અપમાનજનક અને ધર્મનું અપમાન થાય તે રીતના શબ્દો બોલી લાગણી દુભાવી હતી અને રેલીનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. ગત તારીખ 6/2/2024 રોજ સંતરામ સર્કલ પાસે મૌલાના મુફતીના પુતળાનું દહન કર્યું હતું. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા. જે તમે રજૂઆત કરવા આવ્યા, કોના રજૂઆત કરવા કામ માટે આવ્યા છો? મારું નામ સોહિલભાઈ ચિસ્તિયા છે. અત્યારે અમે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે ખેડા જિલ્લા એસપી સાહેબશ્રીને ફરિયાદ કરવા માટે આવ્યા હતા. ફરિયાદ અમે રાજનભાઈ ત્રિપાઠી વિરુદ્ધ કરીએ છીએ. રાજનભાઈ ત્રિપાઠીએ ગત તારીખે અને અગાઉ ભૂતકાળમાં મુસ્લિમ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે અને મુસ્લિમ સમાજ જે ખેડા જિલ્લાનો મુસ્લિમ સમાજ અને એમાં ખાસ કરીને નડિયાદ ગામ કે જે શાંતિ અને ભાઈચારાની ભાવનાને માને છે તેના સામે તેમણે ખોટી રીતે યુદ્ધ ફાટી નીકળે એવા શબ્દો ઉશ્કેરીને અને મુસ્લિમ સમાજને ઉશ્કેરીને ખોટી રીતે કોમી એકલાસ જે છે બગડે એ બગાડવા માટેની ટિપ્પણી કરી હતી. એમના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. અને ગઈકાલે રાજનભાઈ ત્રિપાઠીએ સંતરામ મંદિર સર્કલ ખાતે સલમાન મુફતી હજારીનું પુતળું બાળ્યું હતું. એ વસ્તુમાં એ ટાઈમે એમણે એવી ટિપ્પણી કરેલી કે ભૈલા તારું કરબલા બરબલા જવા દે. રાજનભાઈ ત્રિપાઠી, કરબલાનો ઇતિહાસ તમે જોઈ લો. કરબલા માનવતાનું પ્રતીક છે, કરબલા એકતાનું ઉદાહરણ છે, કરબલા શહીદીનું ઉદાહરણ છે. એનો ઇતિહાસ આપણા ભણવાની ચોપડીઓમાં આવે છે. હજરત ઇમામ હુસેન બાવા એ કરબલાનું પ્રતીક છે. તમે કરબલા વિશે આ શબ્દો ના બોલી શકો. અને વાત રહી હજરત સલમાન મુફતી હજારીની, તો એમણે જે બી સ્ટેટમેન્ટ આપ્યું છે એના માટે એમના ઉપર ફરિયાદ થઈ છે, એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે, એમના ઉપર કેસ ચાલશે. જુનાગઢ કોર્ટમાં ચાલશે કે અમદાવાદ કોર્ટમાં ચાલશે, એમણે કંઈક કર્યું હશે તો ન્યાયતંત્ર એનું જે કરવાનું હશે કરશે. એના માટે આપણે જાતે રાજા બનવાની જરૂર નહીં અને આપણે જાતે જજ બનવાની જરૂર નહીં. આપણું ભારત એક લોકશાહી દેશ છે અને ન્યાયતંત્ર હજુ મરી ભરવાની નથી, તો આપણે એના સામે કોઈ બી સ્ટેટમેન્ટ આપી શકીએ. એ તો આપી તો આપ્યું, પણ એના સામે તમે હજરત ઇમામ હુસેન માવાની કરબલાના વિરુદ્ધમાં શબ્દો બોલો એ તદ્દન ખોટું છે. એક વસ્તુ હતી કે જ્યારે રામ મંદિરનું નિર્માણ હતું તો આખા ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજે સામેથી અપીલ એવી કરવામાં આવી કે માંસ મટન મચ્છીની દુકાન બંધ કરો, પણ આખા ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજે ના સંસ્થા ના સરકાર ના તંત્ર કોઈના તાપ દબાણ વગર કોઈના કયા વગર રાજી ખુશીથી માંસ મચ્છીની દુકાનો તો સાઈડ પર રહી પણ પોતાની કરિયાણાની દુકાનો પણ બંધ કરી દીધી. એટલો મુસ્લિમ સમાજ ભાઈચારા અને એકતામાં માને છે. મહેરબાની કરીને હજુ બી તમને બે હાથ જોડીને હું નિવેદન કરું છું કે મુસ્લિમ સમાજ ખેડા જિલ્લાનો શાંતિપ્રિય છે, એકતા અને ભાઈચારા માને છે. આ હિન્દુ મુસલમાન ભાઈઓને પોતાની પબ્લિસિટી કરવા માટે ખોટી રીતે બેકાવો નહીં અને ખોટી રીતે કોમી એકલાસને લાગણી દુભાય એવું કોઈ કામ કરશો નહીં. અસ્તુ જય હિન્દ, જય ભારત.